তো ভিনি ঘোড়া ভলা আ তো ভিনি ঘোড়া ভলা ডাবা পড়িয়া এক মোর ঘা নেড়ি মানবা আর রে কা তো খোগবা খড়িয়া ভল ঘোড়া বল বঙ্কড়া হল বাঁধবা হথিয়ার এ পণ যাজি হজু মাঝি কুবা আর রে এনে মরুয়া এক জুয়ার কো ঘোড়ো কো পরখড়ো নন কো সচঙ্গি নার এ পণ সর জন হারে সর জিয়া আর রে না তো তিনু রতন সংসার আর রে না তো তিনু রতন সংসার কো ঘোড়ো কো পরখড়ো અને કોણ સચંગી નાર સર્જન હારે સરજિયા આ તો તીનું રતન સંસાર કાઠિયાવાડનું મેથળી ગામ હાંજનું ટાણું ઝાલરનું ટાણું ગાયોનું ધણ છે એ ગામમાં દાખલ થાય ગાયોના ખરીઓથી ઉડતી ધૂળ એ આભામંડળને ધૂંધળું કરે એવું ટાણું ગોધૂલીનો સમય રામજી મંદિરને ચોરે એ ડાયરો ભેગો થયો છે અઢારે આલમિયા બેઠી છે અને પરગામથી આવેલા એક ચારણ કવિરાજ અહીંયા મહેમાન છે હોકાની ગડુડાટીઓ હાલી રહી છે અલકમલકની અને અદમગદમની વાતું થઈ રહી છે કોઈ કોઈ રાજમહેલના વર્ણન કરે કોઈ જગદંબાના સ્તુતિઓ ગાય કોઈ નદીઓના વર્ણન કરે એમાં થાતા 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 અશ્વની વાત આવી એ ઘોડાની વાત આવી અને બધા પોતપોતાને જેવી વાતો યાદ હતી ખબર હતી એ ઘોડાની વાતો કરી રહ્યા છે એમાં કોઈ હમત ખુમાણે કવિરાજને હાથોહાથ ઘોડાનું દાન દીધું એ વાત કરે થમ દેવળ જસા પગ માંડે થોડા છાતી બાબ ઢાલથી ચોડા ખટ ત્રિસાથી થિયલન ખોડા ઘોબા ધણી સમંપે ઘોડા હાંકળ વાંભ મોકલી છોટી અન કાળી આંખે મુલરી કોટી માણેકલટ મોઢાથી મોટી કલમ સરીખી દોય કનોટી થોક સાંચરું રૂપા થાળી પૂરે પંખે થિયલ પંખાળી મોર જસી ગરદન મરમાળી અને કે હવાળી ઢીચણ લગ કાળી પીઠ જસી ગજરાજ પ્રબંધા શોભે શૈલી પૂંછ સબંધા બજાણી આશા ડીલરા બંધા અન કાઠી આપે કુકડ કંધા વેત કનેના જૂઠની વાલે ત્રિંગ બાજોઠ સરખો ચાલે નીર પાવા બેટાને ના લે એને આલણ હારો મોજમાં હાલે ભલપણ ઘણું માપરો ભર્યો ફરે થાળવામાં ફેરવ્યો કવિને દાન ખુમાણે કર્યો એ ચિત્રામણ જેવો કેહર્યો કોઈ ચેટકના વર્ણન કરે કોઈ માણકીની વાતું કરી અને એના વખાણ કરે કોઈ તાજણીના વખાણ કરે કોઈ ફૂલમાળીના વખાણ કરે આવી ઘોડીઓના ઘોડાના વર્ણન થઈ રહ્યા હતા ને એમાં કવિરાજ છે એ મરક 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 દાંત કાઢી રહ્યા છે એટલે ગામના ડાયરાએ કીધું ભણ્યા ગઢવા
દાંત કાઢો છો તો આમાં કાંઈ ખોટી વાત થઈ કે ના બાપા? વાત ખોટી નથી થઈ. તો ક્યાંય અતિશોક્તિ થઈ કે ના અતિશોક્તિ એ નથી થઈ? તો દાંત કાઢવાનું કાંઈ કારણ? અને કવિરાજ જવાબ આપે કે ભા, એક એવી ઘોડી અને એક એવો ઘોડે અહવાર, એ મેં જે નજરે જોયા છે ને એ મને યાદ આવી ગયા. કે ભણ્યા ગઢવા, વાત તો કરો પણ જોજો, ઓ મોણ નો નાખતા. ગળું ખખેરી અને ચારણે કીધું, મોણ નાખું ને તો મને જગદંબાની દુવાય, પણ મેં જે જોયું છે ને એ તો કીધા વિના નહીં રહેવાય. સાયર લહેરું થોડિયું, મુંજે ઘટડે મેં ઘણેર્યું, હકડી તટન ફૂગ્યું, તાં તો દૂજી બહોતેર ઉપડ્યું. એ વાત જે મેં જોઈ છે કે કેમ? એવી તે કેવી વાત જોઈ છે? કે ઇતરિયા ગામ અને અહીંયા હું તો ધાધલ કરી અને એક કાઠી દરબાર રીએ. પણ કેવો કાઠી ભાઈ, વાઘ ચાલી અને પૈયાને વાળતા ધમક બોલે, જહાં અશ્વ ધાડા જીવની સટોસટ આબરું જાળવે, એના દોયલા કળે નહીં કોઈ દાડા. દળેલી સાકરું દૂધ ચોખા દીએ, ભલે તાપણા ભૂખના મલક તાપે, એ કહાલો હોય પણ કોમ કાઠી તણી અટંકા આભને થોભ આપે. ખડેડે આભને ટેકો દઈ હકે ને એવો હુતો ધાધલ કરી અને કાઠી દરબાર. પછી એક વરહની ઉંમર, પણ જવાની એના શરીરમાં ભગડતુતી રમી રહી હતી. લીંબુની ફાટ જેવી આંખું, પાટાના કાંત જેવું શરીર. એ વ્યક્તિ થોડાક સમય પહેલા હથેવાળે પહેર્યો હોય છે અને કાઠિયાણી એને પિયર મેકડે આણું ગયા હતા. દીકરાનો જન્મ અને 2 મહિના માથે વીતી ગયેલા અને બરોબર એમાં ચોમાહાનું ટાણું. આભે ઘરાળા કાઢ્યા અને વાદળ ચમકી વીજ, મારા હૃદયને રાણો હાંભેર્યો અને આવી અહાડી બીજ. વર્ષાનો સમય છે ને એ તો મિલનનો સમય છે, અને આ જુવાન કાઠી દરબાર ફૂથા ધાધલને 4 મહિનાનો વિજોગ હતો. એ વિજોગ તો જેણે સહન કર્યો હોય ને ભાઈ એને ખબર હોય. એમ થયું કે હવે દીકરો 2 મહિનાની ઉંમરનો થઈ ગયો છે, જઈ અને કાઠિયાણીને તેડી આવું. ઇતરિયાથી પોતાની માણકી ઘોડી ઉપર સવાર થયો, પણ એવી કાઠિયાવાળી ઓલાદની માણકી ઘોડી હતી, ચોટીલાની 24ની હોય, મૂળીના ભોગાવાની હોય, બુઠેલ છાબડાની હોય, જમણીને ડાબી બે કાન હોર્યું એક થઈ ગઈ હોય, પાણી પાવા માટે થઈને બાપ પોતાના દીકરાને ન દે, અને હથેળીમાં એક સાપકું ભરી અને પાણી મૂક્યું હોય ને તો એ પાણી પી જાય એવી મોકલી. એ ઘોડી ઉપર સવાર થઈ અને નીકળ્યો. ઇતરિયા પોતાને મામા ત્યાં આવ્યો. કાઠી દરબારોમાં મામા ફૂઈમાં વર વ્યવહાર થાય એટલે પોતાના મામાને ત્યાં આવી અને રોકાણો. એક દિવસ, બીજો દિવસ અને ત્રીજે દિવસે કાઠિયાણીને લઈ જવાની વાત કરી. પણ ત્યાં તો આભા મંડળની માથે એક ગાની ખરી જેવી વાદળી ચડી. એક વાદળી ઓતરાદી કોરથી ચડી, એક વાદળી દક્ષણાદી કોરથી ચડી, એક વાદળી ઉગમણી કોરથી ચડી અને એક વાદળી આથમણી કોરથી ચડી. ધીમે 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 થતા આખા આભા મંડળને કાળું ડિબાંગ કરી દીધું અને ક્યારેક ક્યારેક વીજળીઓ હળાવા મારતી હતી અને ઠમ 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 ધરતીની માથે વરસાદના ફોરા મહિના પડવા. આજ ધરતીને ખોળે આ મેહુલિયો છે એ મહેમાન થયો અને થતા 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 એ મેઘના બૂંદ હતા એમાંથી ધારાઓ વહેતી થઈ અને હાથીની હુંઢું જેવા પરનાળા એ નળિયામાં થઈ અને મીંડા પડવા. અહીંયા શેતલ શેત્રુંજી એ 2 કાંઠે આવી છે અને હુથા ધાધલે પોતાના મામાને કાઠિયાણીને તેડી જવાની વાત કરી કે ભાણુભા, વાત સાચી પણ હવે આ શેતલ 2 કાંઠે વહી જાય છે અને આવા પૂરમાં સામે કાંઠે પૂગી નહીં હકાય, તણાઈ જાહો, વરસાદ રોકાય ને એટલું ખમી જાઓ. પણ એ ત્રીજો દી કાઢવો પડ્યો ને જમાઈને પોતાના હાહરામાં જાજુ રોકાવું ને એટલે પિંજરામાં પુરાયેલા પોપટ જેવી એની દિશા હોય.
કવિ ગંગે કીધું છે, બુરો પ્રીત કો પંથ બુરો જંગલ રો બાસો, બુરો પરસ્ત્રી નેહ બુરો મૂરખ સે હાસો, બુરી સુમકી સેવ બુરો ભગની ઘર ભાઈ, બુરી નાર કુલચ્છ સાસ ઘર બુરો જમાઈ. પોતાના સાસરામાં જમાઈનું જાજુ રોકાવું એ બુરું છે, એટલે આને હટ નીકળી જવું. પણ વરસાદ છે, ગામના ડાયા માણસો ભેળા થયા. ગામના બે ચાર આગેવાન પટેલિયાવે આવી અને કીધું કે દરબાર આજનો દી રોકાઈ જાઓ, કાલ હવારે જો વરસાદ રહી જાય ને તો છ બળદિયા જોડી અને મારું ગાડું લઈ અને હું તમને ઈતરિયા પુગાડી દઈશ. એક દી રોકાણા પણ બીજે દી વરસાદ છે એ રોકાવાનું નામ નથી લેતો. બે કાંઠે શેતલ હાલી જાય અને અહીંયા રાતે ભૂતા ધાધલે વિચાર કર્યો કે હવે કાલ કોઈ પણ સંજોગોમાં ઈતરિયા પૂગવું છે, કાં તો કાલની હાંજ ઈતરિયાના ઓરડે અને કાં સમુદ્રના બેટમાં. પણ હવે આ મેકડામાં મામાની ઘેરે જાજુ રોકાવું નથી. બીજા દિવસે પરોઢ થઈ જોયું પણ ચારેય કોર પાણી પાણી પાણી, આ સિવાય કાંઈ દેખાતું નથી. શેતલને કાંઠે આવી અને ઊભા રહ્યા અને જોયું શેતલ બે કાંઠે હાલી જતી હતી. પણ એણે મન બનાવી લીધું હતું કે આજ કોઈ પણ સંજોગે ઈતરિયા પૂગવું છે, એટલે મામાને આવી અને કાઠિયાણીને કીધું કે હવે થઈ જાવ તૈયાર. એ ગાડામાં બેહાડી અને કાઠિયાણીને લઈ અને આવી અને શેતલને કાંઠે ઊભા રહ્યા. બે કાંઠે માણસોની ઠોઠ બોલે છે, તમામ છે એ શેતલના પાણીને ઓહરવાની વાટ જોઈ અને બેઠા છે. પણ ઉઠમે માથે હાલી જતી હતી, હો શેતલ એ શેતલ લાગતી કેવી હશે. અમારા જૂનાગઢના કવિ દાદબાપુ એ આ નદીઓના વર્ણનમાં હિરણના વર્ણન કરતા લખે છે, કે ડુંગરથી દડતી ઘાટ ઉતરતી ને પડતી પડતી ના ખડતી, હિરણ હલકાળી જો બનવાળી નદી રૂપાળી, નખરાળી જી નદી રૂપાળી નખરાળી. તેને દૈતાળી જાતા ભાળી ને લાખણિયાળી લટકાળી, હિરણ હલકાળી જો બનવાળી નદી રૂપાળી નખરાળી જી નદી રૂપાળી નખરાળી જી નદી રૂપાળી નખરાળી. આવી બે કાંઠે શેતલ હાલી જાય છે, કોઈ સામે કાંઠે જઈ શકે એવી પરિસ્થિતિ નથી. અને હુથો ધાધલ છે એ પોતાના ત્રાપાવને એક કોઈ મૂકી ઝાડવાના ઓઠિંગણે બેહી અને બીડિયું ઉપર બીડિયુંના હાંધા કરતા જે તરિયા હતા ને એ તરિયાની પાસે પૂગ્યો અને તરિયાઓને કીધું કે ભાઈ આ શેતલ પાર કરાવી દે હો. તરિયાવે કીધું બાપુ શેતલ બે કાંઠે ગાંડી તૂર થઈ અને હાલી જાય છે, આમાં હાથી પડે ને તો હાથીને પોતાના વહેણમાં લઈ જાય, હમે કાંઠે હમણાં ન જવાય, પાણી ઉતરે એની વાટ જુઓ. હુથો ધાધલ કે કોઈ રીતે લઈ જાઓ. અને તરિયાવને જરાક લોભ જાગ્યો, લાલચ જાગી,
કીધું દરબાર કેટલા જણા છો? કે એક કાઠિયાણી અને એક બે મહિનાનું બચ્ચું. કે તો દરબાર હોળ રૂપિયા હોય ને તો તરાપો લઈ અને સામે કાંઠે લઈ જાય. ફૂથા દાદાને કીધું હોળ રૂપિયા નહીં, હોળની કાકી, એમ કરી અને કેડેથી વાહળી ખોલી અને હોળ રૂપિયા ખણ 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 ગણી દીધા. એ હોળ રૂપિયા લીધા પછી તરીયો છે એ ત્રાપો લઈને આવ્યો. ચારે કોર તુંબડા બાંધેલા હોય, વચ્ચે બેહવાની ખાટલી હોય અને એને બે કોર દોરડા રસ્સા બાંધેલા હોય, એ રસ્સાને પોતાના ખંભાની હારે રાખી અને તરીયો એ તરતો જાય અને ખાટલી ઉપર બેઠેલી વ્યક્તિને હામે કોર પુગાડી દે. આ ત્રાપો. એ ત્રાપા ઉપર કાઠિયાણીને બેહવા માટે કીધું. છાતી હવાનો લાજનો ઘૂંઘટો તાણેલો અને કાઠિયાણી છે એ ત્રાપા ઉપર પોતાના બે મહિનાના બાળકને લઈ અને બેહી ગયા. તરિયાઓ એ ત્રાપાને લઈ અને નદીમાં પડ્યા. પણ જાણકાર તરવૈયા હતા એ ઉથમે માથે હાલ્યા આવતા હેતલના પૂરમાં સામે કાંઠે કેમ પૂગવું ને એને ખબર હતી. તરિયો પોતાના ખંભે રસો અને શેતલના પાણીને કાપતો કાપતો હાલ્યો જાય. એમાં સોચ પ્રબીન કછૂન કરો કિરતાર વિધિ સબ ખેલ રચાયો, કિસ્મતની ગતિ કાંઈક ન્યારી છે. એ નદીમાં ઉપરવાસથી આયલા આવતા પૂરમાં એકાદો હરપ તણાતો તણાતો આવતો તો એ પોતાના જીવને બચાવવાના પ્રયત્ન કરતો હતો ને એમાં આ ત્રાપો જોઈ ગયો ને ત્રાપાને કાંઠે હરપ ચડ્યો. પણ લાડવા જેવડું માથું ફેણ ચડાવેલી અને ફૂતકારા કર્યા આવે, એક એક ફૂતકારની અંદર એ અડધો અડધો શેર ઝેરના ઉકળાટ કાઢે. પણ એવો હરપ હતો કદાચ એક ફૂંફાડો મારે ને તો એનો ફૂંફાડો પૂગે ને ત્યાં સુધીના ઘાસને બાળી અને રાખ કરી નાખે. અને જગદંબાનું ધ્યાન ગયું. લાજના ઘૂમટામાંથી હરપની સામે નજર પડી અને માતાજીની સ્તુતિ ઉપાડી, હે માં, હે ભગવતી, હે ભેળિયાવાળી, તું લાજ રાખ. આવડ ખોડલ જાય આવ મોગલ મચરાળી, માત જાય મેલડી, જાગ જ્વાળા દાઢાળી, જંબે કર્નલ જાય આવ બહુચર દુર્ભાળી, હાલી આવ હિંગોળ ગેલ રાજલ મહાકાળી, સમરથ સભી નવલક્ષકત અને ચોરાસીની ચારણા, આવજો નવે લાખું મઠેનમાં વેધું કેરી વાહરા, ત્યાં તો ગેલી માં ગાત્રાળ આવરે વર્ણ ઉજાળી, ઊંઘી રે માં આય હવે તું જાગ જોરાળી, હડક મોઈ કર હાક ધાક સુબાદળ ડારે, આવે ઓળખ કાજ પહે કઈ મોટા પાડે, અરે એવું જોર તારું અકળ કહો માત એ ક્યાં ગયું, અને જાગતી જોગણ્યું છો જબર તો હવે આજ કેમ ઊંઘી રહ્યું. એ માની સ્તુતિ ઉપાડી અને માએ એ કાઠિયાણીના શરીરમાં અજબના શક્તિનો સંચાર કર્યો. અને પછી કાઠિયાણી નાગની સામે જોઈ અને બોલતી હશે કદાચ કે નાગણ અંજસ ક્યું કરે ફનાહ સરાહ સરાહ, આ ફેણ ચડાવી ચડાવી અને તું શેની ઉપર અભિમાન કરી છો? નાગણ અંજસ ક્યું કરે ફનાહ સરાહ સરાહ, તુજ પિયું પહેરે કંચળી અને મું પિયું રો સનાહ, તારો પિયું છે ને એ તો કાંચળીનો પહેરવા વાળો છે, એક વખત કાંચળી ઉતારી નાખે ને એટલે એ કાંચળીને ઉંદરડા ભોણમાં લઈ જાય અને ઓશિકા કરીને હુવે, અને હું તો બખ્તરના પહેરવા વાળાની ઘરવાળી છું, એક વાર ધીંગાણેથી પાછો આવે ને એટલે એ બખ્તરની હવાર હાંજ ધૂપ દીપથી પૂજા થાય, હું બખ્તરના પહેરવા વાળાની ઘરવાળી, અને આ કાંચળીના પહેરવા વાળાની ઘરવાળીથી બી જાઉં ને તો મારી જનેતાનું ધાવણ લાજે. એ હરપને કદાચ સમજાઈ ગયું હશે અને ધીમે 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 એણે રસ્સાનો રસ્તો પકડ્યો. એ રસે રસે હરપને જાતા જોઈ અને અહીંયા કાંઠે ઊભેલા હુઠા ધાધલને એમ થયો, હાય હાય હાય, હવે જો આ તરીઓ કદાચ ને રસો મૂકી દેહે ને તો કાઠિયાણીને અને બાળકને બચાવવા એ બહુ અઘરા થઈ જાહે. એ જાય ઓ જાય, એ જાય ઓ જાય, એવી વિચારનું ઘમનસાણ યુદ્ધ એ મગજમાં માંડ્યું હાલવા અને ઈશ્વરને માંડ્યો ઠપકો દેવા
કંથા પહેલા કામીની અને સાયા મ માર, અને કદાચ જો મારવી જોઈ ને તો સીતા રાવણ લે ગયો વે દિન હંભાર. તરિયાને રાડ પાડી અને કીધું, ભાઈ રસ્સો મેલતો નહીં, હામે કાંઠે પુગાડી દઈજે, તને 100 રૂપિયા દઈશ. એ 100 રૂપિયાની વાત આવી અને તરિયાએ વાહે જોયું અને રસ્સા ઉપર હરફને જોઈ ગયો એટલે પોતાના હાથમાંથી રસ્સો મુકાઈ ગયો. એ તર્યો તો આ વેણમાં તરતો સામે કાંઠે નીકળી ગયો, પણ આ ત્રાપો છે ને એ નદીના વેણની હારે મીંડો હેલારા મારતો જાવા હુથા ધાધલને એમ થયું, ખાય હાય હાય ભાઈ રે કરી થતા જો ને થઈ ભલા માણસથી ભૂલ, બેકદી રોકાઈ ગયો હોત તો આ જીવને હું વાંધો હતો. હવે કાઠિયાણીને અને આ બાળકને બચાવવા એ બહુ અઘરા છે. પોતાની પાસે જે માણકી ઓલાદની જાત હોય ને ઘોડી હતી ને, એ ઘોડીના કાનમાં કીધું, બાપ એક વખત મને આ પૂરમાં એ તરાપા સુધી પુગાડી દે. એ તરાપા સુધી પુગાડવાની વાત એ જાતવાન અશ્વના કાનમાં પડી ને એટલે પોતાના ડાબાથી એ માણકી મંડી જમીનને ખોતરવા. જાણે પોતાના માલિકને કહેતી હતી, તું તારે નાખ મને આ પાણીમાં અને સામે કાંઠે પુગાડું ને તો જ હું માણકી. એડી મારી અને એ લોટ જેવડા જે પૂર હાલા આવતા હતા એ શેતલના પૂરમાં માણકી ખાપકી પોતાના શરીરને સામે પૂરે એ પાણીની માલિક પર ફંગોળતી માણકી ત્રાપા પાસે પૂગીને એટલે પોતાના એક હાથથી ત્રાપાનો રસ્સો છે એ પોતાને ખંભે લઈ લીધો અને હુથો ધાધલ એ સામે કાંઠે જવાના પ્રયત્ન કરી રહ્યો. પણ વાહ વાહ જેવડા પૂર અને ભીની થઈ ગયેલી ભેખડું એ માંડ ભેખડું પાસે પૂગ્યો છે હુથો ધાધલ. એ ભેખડું પાસે પૂગી અને જગદંબાનું સ્મરણ કરી અને માણકીને કીધું, બાપ હવે એક વખત મન કાંઠે પુગાડી દે. એ એક વાર પ્રયત્ન કર્યો અને ઠેઠ ભેખડ સુધી જઈ અને ડાબા માંડ્યા. એ ભીની થઈ ગયેલી ભેખડું હતી અને માણકી પાછી પડી એટલે હુથા ધાધલને નક્કી થઈ ગયું કે આ ત્રાપા હોતા તો નહીં પુગાડી શકાય. એટલે કાઠિયાણીને અને પોતાના 2 મહિનાના બાળકને એ માણકી ઉપર બેલાડે બેહારી દીધા અને ફરીને પાછું માણકીને એની વાત કરી કે બાપ જોઈજે હો, હવે આ વખતે તારું પાણી ન જાય. એડી મારી અને બાગાક ઝમ કરી અને માણકી ગઈ. બહુ જાતવાન એ ઘોડી હતી, ચપલા જ્યું ચમકંત બેગ, બાદલ જ્યું પૂરા ગર્દન, માનહું મોર સંગ મેં શોભે સુરા, કનક વરણ આભરણ એક બાબેન અધૂરા, પવન જસંદો પીઠ લેત જ્યું ઠેક લંગુરા, બલદેવ અસલ હેવા બિરદ, નિજ સ્વામી સંગે મરે, ખવરાય અંગ ઘોડા ઘણા, પણ ધર પાછો ડગ ના ભરે. પાછું ડગલું ભરવા માટે એને ડગલું નહોતું ઉપાડ્યું, એ બગાક ઝામ કરી અને ગઈ. અને એ કાંઠે સુથા ધાધલને, કાઠિયાણીને અને એના 2 મહિનાના બાળકને પુગાડી દીધા. પણ વાહ માણકી કાઠીના મોઢામાંથી ભલકારા મીંડા છૂટવા. પણ જ્યાં માણકીની સામે નજર ગઈ ને ત્યાં માણકીની હાથ જીભ નીકળી ગઈ હતી, આંખોના ડોળા બહાર આવી ગયા હતા અને ચારેય પગ છે એ ફહાઈ ગયા હતા. એ જાતવાન જનાવરે પોતાના માલિકના આખા પરિવારને તો બચાવી લીધા, પણ પોતે પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો હતો. પોતાનો હાથ ખોટનો એકનો એક દીકરો ખોયો હોય અને બાપને જેટલી વેદના હોય ને એટલી વેદનાથી હુથો ધાધલ અહીંયા મરદ કાઠી ઊંધું વળી જતું હોય તોય જેની આંખના ખૂણા ભીના ન થતા હોય એ મરદ કાઠી પોતાની માણકી ઘોડીની વાહે રહ રહ આહુડે રોતો હતો. અને અહીંયા રોતા રોતા એણે એક એવી અજબ પ્રાર્થના કરી અને એક એવી પ્રતિજ્ઞા લીધી. અમુક પ્રતિજ્ઞાઓ છે ને એને આજીવન પાળવી બહુ અઘરી હોય છે. આવી એક પ્રતિજ્ઞા પૃથ્વીરાજ રાઠોડે લીધેલી એના ધર્મપત્ની એના ઘેરેથી લેલાદેનું જ્યારે અવસાન થયું અને એના મૃત શરીરને જ્યારે ચિતા ખડકી અને અગ્નિદાહ દેવામાં આવ્યો ને ત્યારે
પૃથ્વીરાજ રાઠોડે આ પ્રતિજ્ઞા કરી હતી કે મેં દેખ્યો તે ઝારિયો મુજ લૈલારો તન, મેં દેખ્યો તે ઝારિયો મુજ લૈલારો તન, અબ થારો રાંધ્યો નહીં જમા ફટ ગોજારા અગન, મારા જોતા હું જોઉં છું અને એમ તું મારી લેલા દેને ભરખી ગઈ ને, એટલે આગ હવે હું તારી ઉપર રાંધેલું અનાજ નહીં ખાઉં. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે પૃથ્વીરાજ રાઠોડ પછી જીવાને ત્યાં સુધી અગ્નિ ઉપર રાંધેલું અનાજ નહોતું ખાધું. આવી નાવી પ્રતિજ્ઞા એ શેતલને કાંઠે હુથા ધાધલે કરી કે આજ બાપ માણકી તે મારી લાજ રાખી છે, તે મારી આબરૂ બચાવી છે, અને આબરૂથી મોટું કાંઈ હોતું નથી. કારણ કે કરણ ચરણ કર લોચના અને ઉત્તમ અંગ અનેક, પણ જાળવવા જેવું જગતમાં આલા નાક છે એક. એક ખાલી નાક બચી જાય, આબરૂ બચી જાય ને, એટલે દુનિયાની તમામ શક્તિઓની સામે તમે ઊભા રહી શકો. અહીં હુથા ધાધલે કીધું કે બાપ માણકી તે મારી આબરૂ રાખી છે, તે મારી લાજ રાખી છે, હું બીજું તો હું કરી શકું, પણ આજથી આ સૂરજનો પોતરો હું હુથો ધાધલ સુરતની સાખે પ્રતિજ્ઞા કરું છું કે આજ પછી કોઈ દી આજ માણકી ઉપર અહવારી કરી હતી ને એ પછી હવે કોઈ દી જીવું ત્યાં સુધી કોઈ પ્રકારના અશ્વ ઉપર ક્યારેય અહવારી નહીં કરું. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે હુથો ધાધલ જીવાને ત્યાં સુધી એના ભાણેજની ઘોડાયરમાં બાર બાર ઘોડિયું બાંધેલી રહેતી હતી, એક એકથી ચડિયાતી એવી ઘોડીઓ હતી, પણ હુથા ધાધલે જીવો ત્યાં સુધી ક્યારેય પછી એ ઘોડી ઉપર એક પણ ઘોડી ઉપર અહવારી નથી કરી. એટલે મારે અને તમારે કહેવું પડે કે કો ઘોડો કો પરખડો અને કો સચંગી નાર, સર્જન હારે સરજિયા આ તો તીનું રતન સંસાર.